મમ્મી મમ્મી શું છે? સાની રાડા રાડ કરે છે? અમારા રૂમમાં શું કર્યું છે? શું કર્યું છે? તમને નથી ખબર, જઈને જો મારા રૂમમાં કોણ ગયું હતું. અરે આખો રૂમ વિખરાયેલો છે મારો. મારો મેકઅપનો સામાન ગમે ત્યાં પડ્યો છે, બેડ ઉપર બધું ગમે એમ પડ્યું છે, અને વોશરૂમ પણ કેટલું ગંદુ કર્યું છે. એક મિનિટ, પહેલાં તો છે ને શાંત મને જવાબ આપ કે થયું શું. અને આ પૂછવાની પણ એક રીત હોય, હા કઈ રીત થઈ, શું થયું છે, આમ થયું છે, તેમ થયું છે, આ બધું શું છે? શું છે એટલે તમને ખબર છે ને કે મારો રૂમ જેમ તેમ પડ્યો હોય તો મને ના ગમે. આઈ મીન રૂમમાં ગમે તેમ વસ્તુઓ પડી હોય ને તો મને ના ગમે. અચ્છા, તને ના ગમે? મેકઅપ હું તો યુઝ કરતી નથી, તો મેકઅપ કોણ ખોલવાનું? અને પહેલી વાત કે મીરાઓ પાસે એમનો પર્સનલ મેકઅપ છે, એ એમની રીતે જ કરે છે. તારી કે મારી રૂમ, એટલે કે જે એક જ રૂમ છે તારી મારી, એ રૂમમાં તો આવતા નથી. અને વાત રહી રોનકની, તો રોનકને મેં થોડી વાર આપણી રૂમમાં આરામ કરવા મોકલ્યો હતો અને એને કહ્યું હતું કે આજે આપણી રૂમના બાથરૂમમાં જ નાહી લે. કેમ, શું બોલો છો આ તમે? હા, કોણે કહ્યું હતું તમને? અરે તમને કેટલી વાર કહ્યું છે મેં કે એને મારા રૂમમાં નહીં મોકલવાનો. મારો નહીં, આપણો રૂમ. હા તો મારો પણ છે ને રૂમ. હા તો શું થઈ ગયું? તારો રૂમ છે તો તું તારી દાદાગીરી ચલવીશ? અરે દાદાગીરીની વાત નથી, પણ મારા રૂમમાં કોઈ જાય ને તો મને ના ગમે, ખબર છે ને તમને. ગયા તો ગયા, પણ આવી રીતે રૂમ વીખી નાખવાનો? એને કોઈ રૂમ નથી વીખ્યો, ખાલી એ થોડી વાર બેડ ઉપર આડો પડ્યો હતો અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો. એટલે કદાચ બાથરૂમમાં આમ તેમ પડ્યું હશે અને ચાદર હસ્તે વેસશે. બાકી તારો મેકઅપ, તારા ચોપડા, પછી જે ફાવે ગમે તે મૂકવાની આદત છે ને, એ તને છે. એટલે પોતાના દોસ્તનો ટોપલો બીજાના માથે નાખવાની ભૂલ ન કરતી. હું એવું કાંઈ નથી કરતી, આજે છે ને બધું વ્યવસ્થિત મેં મૂક્યું હતું, રોનકે રોનકે બધું વીખી નાખ્યું. મમ્મી તમને શું મજા આવે છે? હા વચ્ચે ને વચ્ચે તમે એને લાવ્યા કરો છો, જ્યારે જોઉં ત્યારે બસ રોનક આમ રોનક તેમ. અરે ક્યાંય તમારો સગો દીકરો છે? સારા વ્યક્તિ હોય ને એના સારા ગુણ જ ગવાય, સમજી. અને દીકરો સગો હોય કે ન હોય, મને મારા મા બાપે એક જ સંસ્કાર આપ્યા હતા કે સારા વ્યક્તિની સારી વાત કરવી ને બેટા, એમાં ભલમણસાઈ કહેવાય, માણસની માણસાઈ દેખાય. સાચી વાત છે, તારી વાત પર અને આદિની વાતમાં એટલી અદેખાઈ દેખાય છે. હા દેખાય, અમે કઈ અદેખાઈ નથી કરતા, હું અને ભાઈ સાચું કહીએ છીએ, અમે જેવું હોય ને એવું મોઢે કહેવાની હિંમત રાખીએ છીએ. હા હા, તો કોને? ડાયરેક્ટ તો કોઈનાથી નથી કહેવાતું, ના તારાથી કે ના આદિથી. હા આદિ પણ આવશે, હું તો મજાક કરતો હતો, અને તું પણ. ડાયરેક્ટ તો કાંઈ નથી કહેવાતું, કેવું હોય તો મેણા ટોણા મારવા પડે છે. અને બહુ હિંમત હોય ને તો ત્યાં જઈને કહી આવે, પીઠ પાછળ લવારા ન કરાય, સમજી ગઈ? હું તો મોઢે કહી દઉં છું, પણ શું કરું, હા તમે કહેવા નથી દેતા. જ્યારે પણ રોનક સાથે વાત કરવા જાઉં ને તો વચ્ચે આવી જાઉં છું, કે બિચારાને ખોટું લાગી જશે તો. હા હા, ખોટું લાગે, ઘરમાં મહેમાન હોય ને એને મહેમાનની રીતે રખાય, પછી એની સાથે આવું ગેરવર્તન ન કરાય. મહેમાન એક દિવસ, બે દિવસ, મહિનો દિવસ સારા લાગે, પછી અહીં નહીં પડ્યા રહે ને તો સારા ન લાગે. અચ્છા, ઘર મારું, હા બધી વસ્તુઓ મારી, મહેમાને મારા, તને વાંધો શું છે? છોડો એ બધી વાત, હું છે ને તમારી સાથે ક્યારે આ વાતમાં જીતવાની નથી. મારે ફોન લેવો છે. શું? મારે ફોન લેવો છે. ગાંડી થઈ છે? હમણાં 6 મહિના પહેલાં તો તને આ નવો ફોન અપાવ્યો તારા ભાઈએ, અને હવે તારે નવો ફોન લેવો છે? હવે તને 5 વર્ષ સુધી કોઈ ફોન નહીં મળે. હો પ્લીઝ, હા જ્યારે ફોન લીધો ને ત્યારે જ નવું મોડલ લોન્ચ થયું હતું. હા 65,000 લીધો, પણ 15 દિવસમાં આનું બીજું મોડલ આવ્યું અને ભાવ ઘટી ગયો. મમ્મી પ્લીઝ એક નવો ફોન લઈ દો ને. ના નવો ફોન તો નહીં જ આવે, હા આજ ચલાવવો પડશે. હવે તો તારો ભાઈ કદાચ જીત કરીને તને અપાવે ને તો એ ના પાડી દઈશ. હા રૂપિયા ઝાડ પર નથી ઉગતા, એકવાર કમાવા જા એટલે ખબર પડે કેટલા વિશે 100 થાય છે. પણ ભાઈએ કમાવા છે ને, એમને વિશે 100 કરવા કે 50 કરવા એ એમને જોવાનું છે. અને તમને શું વાંધો છે? આ તમે મમ્મી છો કે દુશ્મન? જે સમજો એ સમજ, દુશ્મન સમજતી તો દુશ્મન સમજ ને માં સમજો તો માં. પણ જે વસ્તુ તારા માટે સારી હશે ને એમાં હું તારો સાથ આપીશ, ખરાબ હશે ને તો ક્યારેય સપોર્ટ નહીં કરું. ઠીક છે, નહીં કરતા, ફોન તો હું લઈને જ રહીશ. હા તમને ખોટી વાત કરી દીધી,
મારે સીધી ભાઈ સાથે વાત કરવાની હતી. જોઉં છું તારો ભાઈ તને ફોન કઈ રીતે અપાવે છે. યાદ રાખજે, તારા ભાઈને પણ છે ને આ માં નામની ચાબુકની જરૂર છે. જરૂર પડે ને તો તને ને તારા ભાઈને બેવને થપ્પડ લગાવીશ. હા હા, અમે તો માર ખાવા જ આવીએ છીએ કે નહીં? આ તમને વાલ આ તો આજ લાગે છે ને રોનક ભાઈ. તારે જે સમજો એ સમજ. હા, મને જે વાલા લાગે ને વાલા, અને જે અરખામણા લાગે અરખામણા. હવે જા, લોહી પીવાનું બંધ કર ને ઘરમાં જરા કામમાં ધ્યાન દે. મારો રૂમ સાફ કરાવી દેજો. તું જાતે કરી લેજે, કોઈ નોકર નથી રાખ્યા ઘરમાં. આવી ગયો તું, મળી નોકરી. ભાઈ શું થયું? નથી મળી. મળી ગઈ હોય તો હું તને ત્યાંથી જ ફોન કરીને સારા સમાચાર ન આપું. તો ઇટ્સ ઓકે ભાઈ, એમાં શું થઈ ગયું? જો માણસનો સમય હોય ને એનો પણ એક દસકો હોય, એક દસકો સારો અને એક ખરાબ. અને આ હરેક માણસના જીવનમાં આવતો જ હોય છે. અત્યારે ખરાબ સમય છે તો એ જીવી લે, કાલે સારો આવે તો એ જીવજે. પ્રોબ્લેમ ખાલી નોકરીનો નથી ને બેન, ખાલી નોકરીનો પ્રોબ્લેમ હોય તો હું પણ રાહ જોવા તૈયાર છું કે ઠીક છે આજે નહીં તો કાલે. મારી પાસે ડિગ્રી છે તો નોકરી તો મળી જ જશે. ગર્લફ્રેન્ડનો પ્રોબ્લેમ છે ના આવે તે કહ્યું કે સોરી. હા, તારે ગર્લફ્રેન્ડ છે? કેવો સવાલ છે? સીધો એવો સવાલ છે. ટેન્શનમાં શું છે એ કે ને મને. જીજાજી, તને ખબર છે ને કે આ જીજાજી વાત વાતમાં મને ટોક્યા કરે છે. સવારે મને ફ્રૂટ માટે થઈને આટલું બધું બોલ્યા. મેં ફ્રીજમાંથી કંઈ ખાધું પણ નથી, એક સફરજન હતું એ મેં ખાધું. કે બધું તો હું નથી ખાઈ ગયો ને, તો પણ એ તો એવી રીતે વાત કરતા હતા કે જાણે આખું ફ્રીજ મેં ખાલી કરી નાખ્યું હોય. ખબર છે મને, સવારે મને પણ બોલતા હતા. મેં તો ચોખ્ખું જ કહ્યું કે ખાવા જેવી વસ્તુ હોય તો માણસ ખાવાનું જ છે ને, એમાં શું નવાઈ છે? મને ખબર હોત કે આટલું બધું સાંભળવું પડશે તો હું ખાત જ નહીં. મને શું ખબર, આ તો મને ભૂખ લાગી હતી, ઘરે તમે લોકો હતા નહીં તો ફ્રીજમાંથી લઈને ખાઈ લીધું. બેન મને લાગે છે કે હવે જીજાજીને હું અહીંયા રહું ને ગમતું નથી. એને અને તારી નણંદ બંનેને એમના સ્વભાવ પરથી મને લાગે છે ને એ લોકો એવું ઈચ્છે છે કે હું અહીંયાથી ચાલ્યો જાઉં. એ લોકો તો બધું ઈચ્છે, એ લોકો ઈચ્છે એવું કરવું જરૂરી નથી. એની બેન પણ અહીંયા રહી છે ને, હું કઈ બોલું છું કોઈ દિવસ નહીં તો મારો ભાઈ પણ અહીંયા જ રહેશે. પણ એ તો એમનું ઘર છે, આ મારું ઘર ના કહેવાય ને. કેમ? આ મારું ઘર છે ને એટલે એનો મતલબ કે તારું પણ ઘર છે. અને હું પણ 24 કલાક નોકરની જેમ કામ કરું ને ત્યારે મને ખાવા પીવા આપે છે, કોઈ સેવા નથી કરતા મારી. બરાબર છે, પણ બેન ડેઈલી આ ઇન્સલ્ટ સહન કરીને છે ને ક્યારેક ક્યારેક ખોટા ખોટા વિચારો આવે છે. એના કરતા તો એમ થાય કે હું આ ઘર છોડીને ચાલ્યો જાઉં અને મારી રહેવાની અલગ વ્યવસ્થા કરું. બસ હવે ક્યાં જઈશ? વયો જાઉં વયો જાઉં, ક્યાંય જવાની જરૂર નથી. સાંભળ મારી વાત, તારા જીજાજી છે ને એનો એ કાંટો થોડો, એટલે એની વાતોમાં બહુ ધ્યાન નહીં આપવાનું. અને કદાચ ક્યારે આપણાથી ધ્યાન અપાય પણ જાય ને તો પણ આપણા મનને ભટકાવી લેવાનું. ફ્રૂટમાં ખાઈ પીને સૂઈ જવાનું, આવું તો એ લોકો બોલ્યા કરે. પછી બોલે ત્યારે શું કરવાનું? સાંભળી લેવાનું. આ ઇન્ડિયામાં 70% માણસો એવા છે જે સાંભળીને જીવે છે, એમાંનો એક તું પણ બની જા. ખાસ ને તારા જેટલો પ્રેક્ટિકલ હું થઈ શકત. કોઈ કઈ પણ બોલે મગજ પર લેવાનું જ નહીં, આ કાનથી સાંભળવાનું ને આ કાનથી કાઢી નાખવાનું. પણ મારાથી એવું થતું નથી ને, હું તારી જેટલો સ્ટ્રોંગ નથી ને. એના માટે સ્ટ્રોંગ નહીં, નકતું થવું પડે નકતું. આપણે એમ સમજવાનું કે આપણું નાક કપાઈ ગયું છે. ગમે એટલું લોકો બોલતા હોય ને તો પણ આપણે તો આપણો એક જ ધ્યેય રાખવાનો, ખાય પીને શાંતિથી 30 દિવસનો મહિનો. સાચું કહું ને તો મને તારી આ વાતો સાંભળવાની મજા આવે છે, એટલે જ આ ઘર છોડીને જવાનું મન નથી થતું. બાકી જીજાજી સાથે તો હું એક દિવસ પણ ના રહું, પણ તારી પાસે બેસું ને એટલે મને એમ લાગે કે મારું બધું ટેન્શન દૂર થઈ જાય છે. આ જો ને, ઇન્ટરવ્યુ આપવા ગયો તો શું થયું ખબર છે? બધું ક્વોલિફિકેશન હોવા છતાં પણ એ લોકો લાગવગ માંગે છે. કોઈની ઓળખાણ આપો. અપાઈને મારું નામ. સાચું કહું, હું તારી સાથે શું કામ બેસું, તને અહીંયા શું કામ રાખું છું? આ તું ઘરમાં આવ્યો ને ત્યાર પછી આજ સુધી સાસુ વહુની કોઈ સિરિયલ મારે જોવી નથી પડી. તું એકલો એટલા એક્સપ્રેશન આપી દઈને કે મને મજા જ આવ્યા કરે. હમણાં મારો ભાઈ આવશે. અચ્છા, એટલે હું તારા માટે એન્ટરટેઈનમેન્ટ છું? થોડું એવું. તારી સિરિયલ છું? હા, કાર્ટૂન છું તારું. જો ભાઈ, ઇધર આવ, ઇધર આવ, આજા, ઇધર ઇધર ઇધર. ઉભી રે, ભાગી જા. Thank you.
ભગવાન, આવી ગયો હું, આવી ગયો હું. સારું કર્યું ને તો, આવી ગયો હું. આરતી ઉતારું. કેમ આવું બોલે છે? આદિ, આ પૈસા લઈને જઈએ ને તો કઈને જવું જોઈએ? માણસ અહીં આખો દિવસ ગોત્યા કરે, ના ફોન ઉપાડો, ના જવાબ આપો. અરે કામમાં હતો. કયા પૈસાની વાત કરે છે? હું કયા પૈસા લઈને ગયો? તમે મને આપ્યા હતા એ. હા, એ તો તે કવાટમાં મૂક્યા ને. હા, મેં મૂક્યા, પણ તમે લઈને ગયા ને, તો એટલીસ્ટ માણસ કહીને તો જાય ને કે પૈસા લઈને જાઉં છું, ગોતતી નહીં. એક મિનિટ, હું ક્યાં લઈને ગયો છું? હા, તને કહ્યું હતું ને કે એ પૈસાની જરૂર હશે ત્યારે હું માંગીશ, તો તને માંગ્યા વગર હું થોડો લઈને જતો રહેવાનો છું? બુદ્ધિ છે મારામાં? તો પૈસા ક્યાં ગયા? પૈસા ક્યાં ગયા એટલે તને ખબર, તે મૂક્યા હતા. આદિપ, મેં તો મૂક્યા જ હતા, પણ આજે બપોરે હું કબાટમાં વસ્તુ લેવા ગઈ ને તો એ પૈસા ત્યાં નહોતા. મને લાગ્યું કે પૈસા તમે લઈ ગયા છો. જોવો ને, મેં તમને કેટલા કોલ કર્યા છે, મેસેજ કર્યા છે, પણ તમે ક્યાં જવાબ આપો છો? કીધું તો ખરા હું કામમાં હતો, અને પૈસા જાય ક્યાં ઘરમાં? હા, મને શું ખબર, મેં તો બહુ ગોતું. જો ખોટું નહીં બોલતી, આ શોપિંગ માટે હું રૂપિયા આપીશ, પણ એ રૂપિયામાંથી હાથ નહીં લગાવ ત્યાં તને કહી દઉં છું. આઈ સ્વેર, મેં એમાંથી એક રૂપિયો નથી લીધો. અરે એક રૂપિયો છોડો ને, એ પૈસા મેં બીજી વાર જોયા નહોતા. 1.5 લાખ રૂપિયા હતા. બુદ્ધિ છે તારામાં? તો મને શું કહો છો, મેં લઈ લીધા છે કઈ? નક્કી નક્કી, મારા સાળાનો હાથ કબાટ સુધી પહોંચી ગયો અને સાફ કરી ગયો 1.5 લાખ રૂપિયા. બધી વાતમાં હરી ફરીને મારા ભાઈને શું કામ બોલો છો? તમારા મમ્મીનું નામ લ્યો, તમારા બેનનું નામ લ્યો. મારા જ ઘરના સભ્યો ચોરી કરે, તે કરી ચોરી બોલ ને, હા કે ના? તો એ તમારા ઘરનો સભ્ય નથી. નથી જ ને, બહારનો વ્યક્તિ છે. હવે વિચાર કર, કામ ધંધો કઈ છે નહીં, આ ટટલાને આશીર્વાદ, અને ઉપરથી પૈસા બાળી ગયો હશે. થયું કે વાહ, હજી 4-5 મહિને આમ નિરાતે નીકળી જશે. ક્યાં જઈએ? હમણાં જ એનો વારો ન પડું ને તો કહેજે. તું નથી ઘરે, પૈસા ચોરીને જતો રહ્યો. શું પૈસા ચોરીને જતો રહ્યો? મૂવી જોવા ગયો છે ફ્રેન્ડ સાથે, હમણાં આવી જશે 2 કલાકમાં. મારા પૈસે મૂવી જોવા જતો રહ્યો, એમાંથી ઓછા કર્યા? આ જબરું કહેવાય હા? બાકી હા, જરાય બુદ્ધિ વગરનો એને એટલી પણ ભાન નથી પડતી, 1.5 લાખ રૂપિયો લઈને ગયો છે અને મૂરખનો સરદાર મૂવી જોવા ગયો. હે, બોલવામાં ધ્યાન રાખો ને. બોલવામાં ધ્યાન હું રાખું? મારા રૂપિયા અને મારે નહીં બોલવાનું. તમને શું ખબર કે મારો ભાઈ જ લઈ ગયો છે? મને શક તમારા ઉપર જ છે, અને તમે નહીં ને તો તમારી બેન. મારા રૂપિયા હું લઈ ગયો તો આટલી રાડો શું કામ નાખું? મારું ગળું શું કામ ફાડું? આટલા ડોળા હું કામ ફાડું? જરાઓ નહીં મને, કહ્યું ને મારા ભાઈએ ન લીધા હોય. પૂછે ને, અત્યારે પાછો બોલાવે ને, નહીં તો છે ને હું કંઈક ને કંઈક કરી નાખીશ. ક્યાં છે એનો સામાન? ફોન કરો એને. ફોન મારો ઉપાડે? હા, કોઈ દિવસ નથી ઉપાડ્યો ને મારો ફોન. આજે શું ઉપાડવાનો છે? ટ્રાય તો કરો. લે ને, તારી સામે જ કરી લઉં. હા, ફોન ના ઉપાડ્યો હોય તો સમજી લેજે ચોર છે. ઉપાડ્યો તો? તોય ચોર છે. હેલો. હેલો. હા, તારો અવાજ કેમ ફરી ગયો? ભાઈનો ફોન છે, ઘરે મૂકીને ગયો છે. આપણે વાત ફોન ઉપાડવાની હતી ને, ફોન ઉપડી ગયો, ધેટ મીન્સ કે મારો ભાઈ ચોર નથી. પાક્કું થઈ ગયું ચોર છે. ભાઈ બેન બંને મળેલા છો, અત્યારે મારા ઘરમાંથી નીકળી જાઓ. જાઓ, ચોરી કરો છો, પોતાના જ ઘરમાં ચોરી કરતા શરમ નથી આવતી? બસ આદિ, હવે પોતાના જ ભાઈને પૈસા બતાવ્યા હશે કે અહીંયા સંતાડ્યા છે, લઈ લેજે છુપાઈને, કોઈને ખબર ના પડે એમ, અને પછી એને બહાર કાઢી મૂક્યો જેથી કરીને એને હું સવાલ ના પૂછી શકું. હમ, વાહ, શું મગજ દોડાવ્યું છે! વાહ, શું વાહિયાત વાત કરી છે! વાહિયાત વાત? મારા રૂપિયા ગયા છે અને હું મારા રૂપિયા મૂકીશ નહીં, સમજી લેજે. તારા ભાઈએ મને રૂપિયા ગમે ત્યાંથી આપવા પડશે. લીધા હશે તો આપશે ને? એને હું સાબિત કરી દઈશ ને કે ચોર છે, કારણ કે આપણા ઘરમાં મમ્મી ના લે, દામિની ના લે, તું ના લે, તો પછી બચ્યું કોણ? મારા રૂપિયા હું શું કામ લઉં? હ, તારો ભાઈ. તમે એક કામ કરો, ગુસ્સો ન કરો, અને હું શું કહું છું, ત્યાં ટેબલ પર 3 કિલો ફ્રૂટ મૂક્યું છે, ખાઈ લો. કાલે જીવ બારતા તમે કે મારું ફ્રૂટ ખવાઈ ગયું. જાઓ. 3 લાખ રૂપિયા કીધા હોત ને તો ખાઈ લે. ફ્રૂટ હવે મારે નથી ખાવું. હવે મને 2 દિવસ ઊંઘ પણ નહીં આવે. જ્યાં સુધી મને રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી મને ચેન નહીં પડે, સમજી તું? મને મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ. જો રૂપિયા તમારા ચોરાયા છે ને, ઊંઘ તમને નહીં આવે. બીજાને સુવા દો, ચૂપ રહો. હું વાટે રહીશ ને, તારો ભાઈ આવે ને ત્યાં સુધી સવાલ કર્યા વગર સુવાનો નથી. ઓકે, તો 3 વાગે આવે, 3 વાગ્યા સુધી મારે જાગવાનું.